नमस्कार विद्यार्थी मित्रों, हूँ चावड़ा वर्षा, संत कृपा विद्यालय तरफ थी आपनुं स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 कविता विषय गुजराती में कविता 2 हिंद माता ने संबोधन जोईशुं। हिंद माता ने संबोधनना कवि छे मणिशंकर रत्नजी भट्ट, एमनुं उपनाम छे कांत। तेमनो जन्म 20/11/1867 अने मृत्यु 16/6/1923 रोज थयो हतो। कवि कांतनो जन्म अमरेली जिल्लाना लाठी पासेना चावंड गाममां थयो हतो। कांत कवि नाट्यकार हता अने साथे धर्मचिंतक पण हता। एमनो काव्य संग्रह पूर्वालायक गुजराती काव्य साहित्यमां महत्वनुं स्थान धरावे छे। राष्ट्रप्रेमना काव्योना काव्योमां कांतना आ काव्यनो खास उल्लेख करवामां आवे छे। समग्र काव्य हिंद माताने संबोधन रूपे लखायुं छे। जुदो जुदो धर्म पाळता भारत माताना संतानो परस्पर प्रेम अने सहकारथी रहेवा माटे प्रार्थना करे छे। तो विद्यार्थी मित्रों, आ काव्यमां आપણને अलग अलग आपणा देशमां अलग अलग धर्मना लोको रहेता होवाथी पण તેઓ એકબીજાને માન સન્માન આપે છે તેવું આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે। ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા। હવે આ પંક્તિનો અર્થ એવો થાય છે કે હિન્દ માતા છે જે આપણી હિન્દ માતા, તેમને દેવભૂમિ એટલે કે પવિત્ર ભૂમિ કહ્યું છે। દેવભૂમિને પવિત્ર ભૂમિ કહ્યું છે। તો ઓ હિન્દ માતા, ઓ પવિત્ર ભૂમિ, અમે સૌ તમારા સંતાનો છીએ, અમે બધા ભારતના સંતાનો સાથે મળીને તમને પ્રાર્થના કરીએ છીએ અને અમારી આ પ્રાર્થના હિન્દ માતા તમે સ્વીકારજો। કહે છે કે અમે સૌ તમારા સંતાનો સાથે મળીને તમને પ્રાર્થના કરીએ છીએ અને હિન્દ માતા તમે આ અમારી પ્રાર્થના સ્વીકારજો। હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી જૈન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા। હવે આ પંક્તિનો અર્થ એવો થાય છે કે હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી એટલે કે ખ્રિસ્તી પારસી અને જૈન, આ બધા જ ધર્મના અમે અલગ અલગ ધર્મના લોકો તમને એક સમાન રીતે પ્રાર્થના કરીએ છીએ। હે દેવી, અમે સૌ તમારા સંતાન છીએ। કહે છે કે અમે અલગ અલગ ધર્મના હોવા છતાં પણ તમને પ્રાર્થના એક સમાન રીતે એક જેવી જ પ્રાર્થના કરીએ છીએ, એક સમાન રીતે પ્રાર્થના કરીએ છીએ કે હે દેવી, અમે સૌ તમારા જ સંતાનો છીએ। પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા। હવે શું કહે છે? ભારત માતાને વંદન કરતા તેઓ કહે છે, તેમના સંતાનો તેમને કહે છે કે હે માતા, તમે અમારા સૌનું ભરણ પોષણ કરો છો। પોષો તમે સૌને એટલે કે અમારા સૌનું ભરણ પોષણ કરો છો। તમે પ્રકૃતિના અલગ અલગ તત્વો દ્વારા તમે અમારું પોષણ કરો છો। તમે આ દેશમાં રહી તમે સૌ પ્રત્યે એક સમાન પ્રેમ ભાવના આપો છો, સારું ખાવા પીવાનું આપી અમને જીવન આપો છો, અમારાથી જેટલી પણ થશે તેટલી તમારા આ સંતાનો તમારી સેવા કરશે, તમે અમને આ જીવન આપો છો, ખાવા પીવા માટે આપો છો, તો તમારા આ સંતાનોથી જેટલું બનશે તેટલી તમારી સેવા કરશે। રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારા। હવે શું કહે છે કે ભારત માતા, તમારા સંતાનો રોગી હોય કે નિરોગી એટલે કે સ્વસ્થ હોય કે અસ્વસ્થ, નિર્ધન હોય કે તવંગર એટલે કે ધન વગરનું, ગરીબ હોય કે સાવકાર એટલે કે પૈસાદાર હોય, નિર્ધન એટલે કે ધન વગરનું ગરીબ અને તવંગર એટલે કે સાવકાર પૈસાદાર જ્ઞાની
જ્ઞાની હોય કે નિરક્ષર હોય, એટલે કે ભણેલ હોય કે અભણ હોય, જ્ઞાનવાળું હોય કે જ્ઞાન વગરનું હોય, આ બધા અમે તમારા સંતાનો છીએ. તમે ગરીબ હોય, સાવકાર હોય, જ્ઞાની હોય, નિરક્ષર હોય, રોગી હોય કે નિરોગી હોય, આ બધા તમે કાંઈ પણ કોઈ પણ ભેદભાવ જોતા નથી. અમે તમે બધાને તમે તમારા સંતાનો માનો છો, અમે બધા તમારા સંતાનો છીએ. વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી, માતા, સંતાનો સૌ તમારા. હવે શું કહે છે કે વાલ્મીકિ ઋષિ હોય કે વ્યાસ, ગુરુ નાનક હોય કે મીરાબાઈ, સંત કબીર હોય કે તુલસીદાસ હોય, અકબર હોય કે શિવાજી હોય, હે માતા, અમે સૌ તમારા સંતાનો છીએ. કે અલગ અલગ, ભલે અલગ અલગ ધર્મના લોકો હોય, વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, આ બધા અલગ અલગ ધર્મના અલગ અલગ જાતિના લોકો છે, છતાં પણ અમે સૌ તમારા જ સંતાનો છીએ. તો કોના સંતાનો છે? આપણી હિન્દ માતાના. સૌની સમાન માતા, સૌએ સમાન, તેથી ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા. એટલે શું કહે છે? એટલે કે તું અમારી સૌની સમાન માતા છે, તને બધા સમાન છે, તું ક્યારેય કોઈમાં ઊંચ નીચનો ભેદ રાખતી નથી, એટલા માટે જ અમે બધા તમારા તમને સમાન છીએ. માતા હોય, માતા હોય તેને બધા બાળકો સમાન હોય, પછી બાળક ગરીબ હોય, સાવકર હોય, કાંઈ પણ ખામીવાળું હોય, ભણેલું હોય, અભણ હોય, માતાને બધા સંતાનો સમાન જ હોય છે. તે ક્યારે પણ ઊંચ નીચ રાખતી નથી, ભેદ રાખતી નથી, તે બધાને સરખા રાખે છે, તેથી માતાને તેના બધા સંતાનો સરખા હોય છે. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. શું કહે છે કે એકબીજાને ચાહવું એટલે કે પ્રેમ કરવું, અને એકબીજાને સાહો એટલે કે એકબીજાને મદદ કરવી. ચાહો એટલે પ્રેમ કરવું, અને સાહો એટલે કે એકબીજાને મદદ કરવી. એકબીજાને ગમતા રહો, અમારી એવી જ પ્રાર્થના છે કે એકબીજાને ભેદભાવ રાખ્યા વગર એકબીજાને ગમતા રહીએ. અમે સૌ તમારા સંતાનો છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યનું ગાન કરીએ. ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા, કરી મળીને વંદન, સ્વીકારજો અમારા. ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા, કરી મળીને વંદન, સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી જૈન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. પોષો તમે સહુને, શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બની તે સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારા. વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી, માતા, સંતાન સૌ તમારા. સૌની સમાન માતા, સૌએ સમાન, તેથી ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કર્યા સંતાન સૌ તમારા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ એકવાર હિન્દ માતાને સંબોધન કવિતા ગાવી.